तो न्यूमेरिकल नंबर 1.5 जो ओल्ड टेक्स्ट बुक हो कोई पास जूनी जे कट कराया वगैरह नहीं सिलेबस कट नहीं करे तो 2.5 होशे बराबर। तो हवे न्यूमेरिकल में शू कहवा मांगे छे आ रिक्वायरमेंट हती के भाई आ न्यूमेरिकल में घणो प्रॉब्लम आवे छे विद्यार्थीओने स्टूडेंटने आ फावतु नथी तो मैं कीधु लाओ एक बार ट्राई कर लीए बराबर तमने एकदम इजी वे में आ न्यूमेरिकल समझाऊ के शू कहवा मांगे छे। तो आमां शू कहे छे वेपर प्रेशर ऑफ क्लोरोफॉर्म CHCl3 एंड डाइक्लोरोमीथेन तमने कोनी वात करी छे वेपर प्रेशर ऑफ क्लोरोफॉर्म एंड डाइक्लोरोमीथेन एट 298 केल्विन टेम्परेचर आर 200 mmHg एंड 415 mmHg रिस्पेक्टिवली એટલે બંનેનું તમને વેપર પ્રેશર આપેલું છે 298 કેલ્વિન ટેમ્પરેચર એ કોનું ક્લોરોફોર્મ એન્ડ ડાયક્લોરોમિથેન એટલે એક વાત કમ્પ્લીટ કે ભાઈ બંનેનું વેપર પ્રેશર આપેલું છે અને બંને કમ્પાઉન્ડ લિક્વિડ કમ્પાઉન્ડ છે બંનેના લીધે વેપર પ્રેશર મળે છે આપણને તો બંનેના લીધે વેપર પ્રેશર મળે છે બંને વોલેટાઇલ કમ્પાઉન્ડ છે એટલે રાઉટ્સ લો ફોર વોલેટાઇલ કમ્પાઉન્ડ બરાબર એટલે અહીંયા કોનો ઉપયોગ થશે રાઉટ્સ લો ફોર વોલેટાઇલ કમ્પાઉન્ડ। નેક્સ્ટ શું કહે છે कैलकुलेट द वेपर प्रेशर ऑफ द सॉल्यूशन प्रिपेयर बाय मिक्सिंग ऑफ 25 ग्राम ऑफ क्लोरोफॉर्म एंड 40 ग्राम ऑफ डाइक्लोरोमीथेन तो तुम्हारे फाइंड करवानो छे टोटल प्रेशर कोनु तो के क्यारे जारे 25 ग्राम ऑफ क्लोरोफॉर्म एंड 40 ग्राम ऑफ डाइक्लोरोमीथेन एड करो त्यारे टोटल वेपर प्रेशर फाइंड करवानो छे। तो बात केवी तमने आपेलू शू छे पहेला ए वस्तुने समझिए के पहेला तमने क्लोरोफॉर्म के छे के CHCl3 क्लोरोफॉर्म नो तमने वेपर प्रेशर खाली क्लोरोफॉर्म नो ज आपेलू छे ओनली क्लोरोफॉर्म नो वेपर प्रेशर छे એટલે प्योर क्लोरोफॉर्म नो वेपर प्रेशर छे क्लोरोफॉर्म ने 1 नंबर આપો એટલે P1 નોટ કેટલો આપેલ છે તમને 200 mmHg। ઓકે ચલો નેક્સ્ટ એના પછી વેપર પ્રેશર ઓફ ડાયક્લોરોમિથેન કેટલો આપેલ છે 415 તો આ પ્યોર જ છે ખાલી કોની વાત કરવામાં આવી છે આમાં ડાયક્લોરોમિથેન CH2Cl2 તો પ્યોર વેપર પ્રેશર ઓફ ડાયક્લોરોમિથેન એનું 2 નંબર આપો તો P2 નોટ ઇઝ ઇક્વલ ટુ શું આવે 415 mmHg। આટલું તમને વેપર પ્રેશર આપેલું છે ડાયક્લોરોમિથેન એન્ડ ક્લોરોફોર્મ ક્લિયર। હવે શું કહે છે બંનેનું તમે વેપર પ્રેશર કેલ્ક્યુલેટ કરો ક્યારે જ્યારે હવે તમે શું લીધું છે જો તો બરાબર ધ્યાન રાખો અહીં કે બંનેને મિક્સ કર્યા તમે કેટલા ગ્રામ તો ક્લોરોફોર્મ તમે કેટલું લીધું છે તો વેટ આપેલું છે એનું W1 ઇઝ ઇક્વલ ટુ 25.5 ગ્રામ જે ક્લોરોફોર્મ નું પ્યોર ક્લોરોફોર્મ નું વેપર પ્રેશર આટલું આપેલું છે। હવે 25 ગ્રામ ઓફ ક્લોરોફોર્મ લીધું प्लस બીજો શું લીધું તમે 40 ગ્રામ ઓફ ડાયક્લોરોમિથેન એટલે 2 નંબર આપ્યો છે એટલે W2 ઇઝ ઇક્વલ ટુ 40 ગ્રામ તો બંનેનું વેટ તમને આપેલું છે કે બંને આટલા ગ્રામ એડ કર્યું તો આટલું એડ કરવાથી હવે જે વેપર પ્રેશર મળ્યું P ટોટલ કેમ P ટોટલ વેપર પ્રેશર કેમ કે બંને વોલેટાઇલ છે તો વેપર પ્રેશર બંનેના લીધે મળશે। તો યાદ કરો રાઉટ્સ લો ફોર વોલેટાઇલ શું સમજાવે છે કે કોઈ પણ બંને પ્યોર લિક્વિડ અથવા માનો કે કોઈ પણ આપણો વોલેટાઇલ કમ્પાઉન્ડ છે અને હર એક લિક્વિડ કમ્પાઉન્ડ પોતે વેપર પ્રેશર જનરેટ કરે છે તો અહીંયા બંને વોલેટાઇલ કમ્પાઉન્ડનું વેપર પ્રેશર જે છે બરાબર તો પ્યોર સોલ્વન્ટના વેપર પ્રેશર કરતા કેવું મળે છે થોડું વધારે મળે છે અને આનું જે હશે થોડું ઓછું મળશે ઇટ મીન્સ પી ટોટલ વેપર પ્રેશર પ્યોર સોલ્વન્ટ કરતા થોડું કેવું મળશે વધારે મળશે કેમ કે બંને કેવા છે વોલેટાઇલ કમ્પાઉન્ડ। તમને થિયરી સમજાવવામાં આવી હતી કંઈક કે માનો કે एक बाजू पानी ने गरम करी आपने वाटर ने बॉइल करिए तो वाटर वेपर प्रेशर ने मिल्क दूध लिए एनु वेपर प्रेशर बनने जारे मिक्स करिए बराबर तो बनने जे वोलेटाइल कंपाउंड छे वेपर प्रेशर क्यों मळवानो आपणे वधारे मळवानो तो जे नॉर्मली जे वाटर ने बॉइल करवाथी वेपर प्रेशर मळतो हशे एना करता क्यों मळशे वधारे। तो आ ज वस्तु अहींया तमने वोलेटाइल कंपाउंड में समझावामां आवी छे पण एड शुं कर्युं छे क्लोरोफॉर्म अने डायक्लोरोमीथेन। हवे पी टोटल कैलक्युलेट करवा माटे इक्वेशन शुं छे के बन्नेनुं वेपर प्रेशर केटलुं मळशे तो P1 प्लस P2 અહીં ખાસ સમજવાનું કે P1 + P2 આ P1 અને આ P1 નોટ અને P2 નોટ બંને અલગ છે આ પ્યોર હોય ત્યારની વાત છે કે પ્યોર કમ્પાઉન્ડ હોય ત્યારે હવે અહીંયા બંને મિક્સ કરી દીધા છે તો એના માટે P1 ફાઇન્ડ કરવું હોય તો શું ફોર્મ્યુલા છે P1 નોટ * X1 + P2 નોટ * X2 તો અહીંયા પ્યોર વેપર પ્રેશર ઓફ ક્લોરોફોર્મ એન્ડ * મોલ ફ્રેક્શન પ્યોર વેપર પ્રેશર ઓફ ડાયક્લોરોમિથેન * મોલ ફ્રેક્શન। હવે અહીંયા તમને કોઈ કહેવાનો મતલબ મોલ ફ્રેક્શન કેવી રીતે ફાઇન્ડ થાય તો મોલ ફ્રેક્શન કેવી રીતે ફાઇન્ડ થાય તો x ઇઝ ઇક્વલ ટુ શું આવે મોલ બાય ટોટલ મોલ અગર હું વાત કરું ક્લોરોફોર્મ ની તો એને 1 નંબર આપ્યો તો મોલ ફ્રેક્શન ઓફ ક્લોરોફોર્મ એટલે x1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે મોલ્સ ઓફ ક્લોરોફોર્મ ડિવાઇડેડ બાય ટોટલ મોલ બરાબર। હવે x2 ફાઇન્ડ કરવો છે શું કરીશું આપણે x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1 ક્લિયર। તો હવે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા છે આપણે કેમ મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા છે કેમ કે પી ટોટલ વેપર પ્રેશર ફાઇન્ડ કરવું છે તો મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા માટે આપણે કોની જરૂર પડે છે મોલ જે મોલ આપણને આપ્યા નથી જો મોલ આપેલા છે
नहीं तो मोल माटे शू आवे तो n इज इक्वल टू मोल इज इक्वल टू वेट बाय मोलर मास। खास ध्यान रखो कोई अहीं स्किप करी भागता नहीं, हूँ तमने खाली समझावी रह्यो छुं। शांतिथी एक बार बराबर समझो जो न्यूमेरिकल खबर पड़ी जैसे तमने तो एकदम इजी छे, एकदम फटाफट तमने ख्याल आवी जशे। ज्यारे पण बोर्ड नी एग्जाम मां के गमे त्यां तमने पूछाशे तो तमे एकदम इजीली तमने आम कहेवानो मतलब देखाशे कि भाई आ टाइप नो मैं न्यूमेरिकल करेलो छे अने ऑटोमेटिक तमने अंदर इमेज जनरेट थशे। चलो तो n मोल इज इक्वल टू शू आवशे वेट बाय मोलर मास। चलो तमने वेट आपेला छे बन्ने ना, चलो बन्ने ना मोल फाइंड करवा ज पड़शे आपणे। तो बन्ने ना मोल फाइंड करवा माटे बन्ने नुं वेट आपेलुं छे तो आनुं वेट क्लोरोफॉर्म नुं वेट केटलुं आवशे 25.5 ग्राम अने एनुं मोलर मास कैलक्युलेट कर लो, डिवाइड कर दो एटले तमने शुं मळी जशे मोल्स ऑफ क्लोरोफॉर्म। डायक्लोरोमीथेनुं वेट आपेलुं छे एना मोलर मास माटे डिवाइड कर दो तो शुं मळी गयुं मोल्स ऑफ डायक्लोरोमीथेन। बन्ने ना मोल परथी शुं मळी गयुं मोल फ्रेक्शन। चलो मोल फ्रेक्शन अहींया मूकी देशुं, मल्टीप्लाय करी देशुं प्योर सॉल्वेंट जोडे वेपर प्रेशर पासे तो तमने शुं मळशे P2। नेक्स्ट आगळ शुं कहे छे तमने के शुं कहे छे सेकंड मां मोल फ्रेक्शन ऑफ ईच कम्पोनेंट इन वेपर फेज। क्या गयुं? हां, कैलक्युलेट दी मोल फ्रेक्शन ऑफ ईच कम्पोनेंट इन वेपर फेज। आ खास समझवानुं। तो सर आ तो मोल फ्रेक्शन आपणे फाइंड कर्युं x1 अने x2, તો આ ક્યારે ફાઇન્ડ કર્યું? જ્યારે બંને મિક્સ કર્યું અને લિક્વિડ કમ્પાઉન્ડમાં છે, ખબર પડી? ત્યારનું વેપર પ્રેશર ફાઇન્ડ કર્યું। હવે આપણે વેપર પ્રેશર કોનું ફાઇન્ડ કરવાનું છે કે જ્યારે આ બંનેને મિક્સ કરે ત્યારે બંનેના લીધે શું મળ્યું હશે? વેપર પ્રેશર મળ્યું હશે। તો વેપર ફેઝમાં ડાયક્લોરોમિથેન અને ક્લોરોફોર્મ હશે કે નહીં? તો આ વેપર ફેઝમાં જે ડાયક્લોરોમિથેન અને ક્લોરોફોર્મ છે એનું તમારે શું ફાઇન્ડ કરવાનું છે? આ જે x1 બોલું છું એ કયું x1 છે? x1 એટલે ક્લોરોફોર્મ। પણ આ કયું મોલ ફ્રેક્શન છે ભાઈ? જ્યારે વેપર ફેઝમાં હોય ત્યારની વાત છે, કોઈ લિક્વિડ કમ્પાઉન્ડની વાત નથી, વેપર ફેઝની વાત છે। ચલો x2 કોના માટે વાત છે? ડાયક્લોરોમિથેન। પણ ડાયક્લોરોમિથેનનું વેપર પ્રેશર એટલે કયું તમારું? આ જે વેપર ફેઝમાં છે એની વાત છે। ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે અહીંયા કે પ્રોબ્લેમ થાય છે, x1 અહીંયા ફાઇન્ડ કરે છે છતાં ફરીવાર x1 ફાઇન્ડ કરે છે અને પાછું આને ફોર્મ્યુલા પાછું શું કરવામાં આવે છે? ચેન્જ કરવામાં આવે છે એટલે ઓર કન્ફ્યુઝ થાય છે। પણ બહુ જ ઈઝી છે, જો કે આનું તમારે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવું હોય તો શું કહેવા માંગે છે? વેપર પ્રેશર જે વેપરમાં વેપર ફેઝમાં હોય એના માટે તો P1 ઇઝ ઇક્વલ ટુ X1 ઇન્ટુ P ટોટલ। હું 1 નંબર કોના માટે આપ્યો? મેં ક્લોરોફોર્મ। તો એનું મારે વેપર ફેઝ માટે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? P1 અપન P ટોટલ। તો આ કઈ ફરવા જવાની જરૂર નથી તમારે, તમારી પાસે જ છે। ચલો વેપર ફેઝ માટે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? P1 એટલે કે વેપર પ્રેશર ઓફ ક્લોરોફોર્મ ડિવાઇડેડ બાય P ટોટલ। તો શું તમે P1 અહીંયા ફાઇન્ડ નહીં કરતા? તો P1 ફાઇન્ડ કરેલું જ છે અને P ટોટલ તમને મળવાનું છે। તો જે પણ આ વેપર પ્રેશર મળ્યું તમને મોલ ફ્રેક્શન ઓફ વેપર ફેઝમાં તમારે કોઈ પણ મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા છે તો એનું જે P1 પ્રેશર છે એટલે કે જે એનું પ્રેશર છે ડિવાઇડેડ બાય ટોટલ પ્રેશર, આ જે એનું વેપર પ્રેશર છે ડિવાઇડેડ બાય ટોટલ પ્રેશર। ક્લિયર? તો તમને વેપર ફેઝમાં કેટલા મોલ, કહેવાનો મતલબ કે એનું કેટલા મોલ હશે વેપર ફેઝમાં એ તમને મળશે। ક્લિયર? આમે તમને ન્યુમેરિકલ સમજાવી દીધો। ચલો હવે ફટાફટ આપણે એક વાર શું કરી દઈએ અને કેલ્ક્યુલેટ કરી દઈએ। ચલો ફાસ્ટ, ક્લિયર? આ કોઈ કશું લખવાની જરૂર નથી, આ ખાલી મેં તમને સમજાવ્યું કે હવે કરવાનું શું છે। તો ફાઇનલી તમારા મગજમાં એક ઇમેજ જનરેટ થઈ જવી જોઈએ કે ભાઈ આપણી પાસે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન આપેલું છે, એમાં બંનેના આપણને ગ્રામ આપ્યા છે કે ભાઈ આટલા આટલા ગ્રામ બંને એડ કરવામાં આવ્યું છે। કોણ? ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન। તમારે ફાઇન્ડ શું કરવું છે? ટોટલ વેપર પ્રેશર। ચલો અહીંયા ક્લોરોફોર્મ છે જેનું વેપર પ્રેશર છે P1 નોટ ઇઝ ઇક્વલ ટુ 200 mmHg, અહીંયા છે ડાયક્લોરોમિથેન જેનું પ્યોર વેપર પ્રેશર 2 નંબર આપ્યો મેં, કેટલું આપેલું છે? 415 mmHg। ચલો ક્લિયર? હવે બંનેને શું કરે આપણે? મિક્સ કરી દીધા, ઇટ મીન્સ સોલ્યુશન બનાવ્યું। તો હવે જે વેપર પ્રેશર બંનેના લીધે મળશે પી ટોટલ વેપર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2। તો આ કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય P1 પ્લસ P2 ને? તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 મીન્સ P1 નોટ ઇન્ટુ X1 પ્લસ P2 નોટ ઇન્ટુ X2। અહીંયા આપણને મોલ ફ્રેક્શન ઓફ X1 અને X2 ખબર નથી, તો એના માટે મોલ ફ્રેક્શન માટે આપણે શું કરીશું? મોલ ફ્રેક્શન ઓફ X1 ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ N1 અપન N1 પ્લસ N2। જેના પણ મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા છે એના મોલ ડિવાઇડેડ બાય ટોટલ મોલ। ક્લિયર? પણ હજી આપણને મોલ પણ ખબર નથી, તો મોલ માટે શું કરવાનું? તો આ જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય, તમે એવું માનતા હોય કે મારે કરવું જ પડશે તો ઠીક છે, પણ મોલ માટે તમને ડાયરેક્ટ સમજાયેલું છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ શું આવે? વેટ બાય મોલર માસ। કોઈ બી ના આપણે મોલ ફાઇન્ડ કરાવે તો વેટ બાય મોલર માસ, વેટ આપણને આપેલું છે। ચલો આનું વેટ કેટલું આપેલું છે? 25.5 ગ્રામ। કોનું? ક્લોરોફોર્મનું।
અને એનું મોલર માસ કેટલું આવશે ક્લોરોફોર્મનું, તો આપણે ડાયરેક્ટ બી ગણી શકીએ, ડાયરેક્ટ બી કેલ્ક્યુલેટ કરી શકાય, એવું જરૂરી નથી રફ વર્ક કરવું પડે. ચલો એક ક્લોરિન નું મોલર માસ કેટલું આવે 35.5, તો 35.5 ઇન્ટુ 3, એક હાઇડ્રોજન નું કેટલું આવશે 1, કાર્બન નું કેટલું આવશે ભાઈ 12, તો ચલો 12 + 1 અને અહીંયા શું છે 35.5 × 3, બધાને એડ કર દો. ચલો શું આન્સર આવે છે, તો એનો કઈક આન્સર આવશે, કેટલો આન્સર આવશે ભાઈ 119.5. ઓકે, તો આનું વેટ તમને કેટલું મળે છે 119.5 આનું મોલર માસ મળ્યું, સોરી, તો આનું વેટ કેટલું છે તમારું 25.5 ગ્રામ ડિવાઇડેડ બાય 119.5 બરાબર વેટ બાય મોલર માસ. ચલો આનું મોલ કેટલા મળશે N1 બરાબર 0.213. ચલો મોલ્સ ઓફ N1 ઇટ મીન્સ કે કોના મળ્યા, મોલ્સ ઓફ ક્લોરોફોર્મ કેટલું મળે છે 0.213. હવે N2 ના મોલ્સ ફાઇન્ડ કરો, N2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે W2/M2. ચલો આનું વેટ કેટલું આપેલું છે 40 ગ્રામ. ચલો હવે ડાયક્લોરોમિથેન નું તમારે માસ ફાઇન્ડ કરો, શું કરવાનું, ડાયક્લોરોમિથેન માં ક્લોરિન છે તો ક્લોરિન નું કેટલું આવે 35.5 × 2 + હાઇડ્રોજન કેટલા છે અહીંયા 2, તો એક હાઇડ્રોજન નું 1 તો 2, એક કાર્બન નું કેટલું છે ભાઈ 12, તો અહીંયા કેટલું થયું કાર્બન નું મોલર માસ કેટલું છે એટોમિક માસ 12 + 2 + 35.5 × 2, તો ટોટલ એડિશન કેટલું આવશે ડાયક્લોરોમિથેન નું માસ 85. તો ચલો આનો આન્સર શું આવશે 40/85 નો 0.470. ઓકે, તો આ મોલ્સ ઓફ N2 ઇટ મીન્સ મોલ્સ ઓફ ડાયક્લોરોમિથેન, જો કોઈને ખબર ના પડે તો અહીંયા સમજાવી દઉં કે મોલ કોના મળ્યા તમને ક્લોરોફોર્મ ના, આ મોલ કોના મળ્યા ડાયક્લોરોમિથેન ના. ચલો બંનેના મોલ મળી ગયા, હવે તો એકદમ ઇઝી, ચલો બંનેમાં મૂકી દો મોલ ની જગ્યા પર. N1 બરાબર કેટલા મળ્યા તમને 0.213 + N2 = કેટલા છે 0.470, તો ફાઈનલ આન્સર શું આવશે આનો X1 બરાબર, X1 = શું આવશે 0.3118. ક્લિયર, તો આ તમને મળ્યું મોલ ફ્રેક્શન ઓફ ક્લોરોફોર્મ, પણ ઇન લિક્વિડ ફેઝ છે, આ લિક્વિડ કમ્પાઉન્ડ છે ત્યારે બરાબર, એનું કેટલું કોન્સન્ટ્રેશન છે લિક્વિડમાં, અને આપણે વેપર ફેઝ નું પણ કેલ્ક્યુલેટ કરવાનું છે આગળ. તો ચલો હવે આપણે ફાઇન્ડ કરવું છે X2 નું, એટલે કે ડાયક્લોરોમિથિન નું મોલ ફ્રેક્શન ઓફ ડાયક્લોરોમિથિન, તો કેટલું મળે છે, તો અહીંયા કેવી રીતે કરીશું 1 - X1, ચલો 1 - X1 એટલે કેટલા આવશે 0.3118. ચલો શું આવે છે આન્સર આનો 0.6882. ચલો આ થઈ ગયું મોલ ફ્રેક્શન ઓફ ડાયક્લોરોમિથિન, ચલો આ થઈ ગયું મોલ ફ્રેક્શન ઓફ ક્લોરોફોર્મ. ચલો ડન, તો હવે બંનેના મોલ ફ્રેક્શન આપણને મળી ગયા છે, બંનેનું પ્યોર વેપર પ્રેશર આપણને ખબર છે, પણ અહીંયા ખાસ ધ્યાન રાખીશું આ P1 નોટ × X1 એનો મતલબ છે P1, P2 નોટ × X2 એનો મતલબ છે P2. તો આ જે તમે ફાઇન્ડ કરી રહ્યા છો એ શું છે, P1 એટલે શું છે આપણી પાસે, તો P1 એટલે વેપર પ્રેશર ઓફ ક્લોરોફોર્મ PCHCl3, અને આ વેપર પ્રેશર ઓફ ડાયક્લોરોમિથિન, આ ખાસ ધ્યાન રાખજો બરાબર. ચલો તો હવે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ જે પણ કરવાનું છે, P1 નોટ કેટલા છે 200 mm ઇન્ટુ X1 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે અહીંયા 0.3118 + ચલો P2 નોટ કેટલા છે અહીંયા 415 ઇન્ટુ શું છે આપણી જોડે આન્સર X2 ઇઝ ઇક્વલ ટુ 0.6882. ચલો તો ફાઇનલ આન્સર આનો શું આવશે, તો આનું કેલ્ક્યુલેશન કરી લો તમારી જાતે, ફાઇનલ આન્સર શું છે ભાઈ 347.9 mmHg. ક્લિયર, તો અહીંયા P ટોટલ વેપર પ્રેશર તમને શું મળ્યું 347.9 mmHg. ક્લિયર, તો આ થયું તમારું ટોટલ વેપર પ્રેશર, પણ ક્યારેની વાત ચાલે છે, આ બધી જ વાત તમારી લિક્વિડ કમ્પાઉન્ડ માટેની છે, કે લિક્વિડ કમ્પાઉન્ડ હોય જે આપણા ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથિન બંને એડ કર્યા છે, એના લીધે જે તમને વેપર પ્રેશર મળે છે, આ મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કર્યા, એ કોન્સન્ટ્રેશન છે તમે અહીંયા લીધું એની વાત કરવામાં આવી છે. હવે તમારે કોન્સન્ટ્રેશન કયું ફાઇન્ડ કરવું છે, જુઓ તો મોલ ફ્રેક્શન ઓફ ઈચ કમ્પાઉન્ડ ઇન વેપર ફેઝ બરાબર. તો હવે આ જ્યારે વેપરમાં કન્વર્ટ થયા ત્યારે આમાં જે બંનેનું વેપર પ્રેશર બંને વેપરમાં કન્વર્ટેડ છે, પણ બંને માટે અહીંયા X1 અને X2 ફાઇન્ડ કરવા છે, પણ કયા ફેઝમાં છે આ વેપર ફેઝમાં, તો વેપર ફેઝમાં ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવું પડશે, તો એના માટે તમારી જોડે ફોર્મ્યુલા છે, અહીંયા ક્યાં લખીએ, અહીંયા લખી દઈએ
पी वन इज इक्वल टू शू आवे एक्स वन इंटू पी टोटल तो एक्स वन मोल फ्रेक्शन ऑफ एक्स वन पर अहीं कहूं छे इन वेपर फेज डायक्लोरोमीथेन तो चलो मोल फ्रैक्शन ऑफ डायक्लोरोमीथेन इज इक्वल टू पी टू डिवाइडेड बाय पी टोटल चलो आ एक्स वन कौन से भाई मोल फ्रैक्शन क्लोरोफॉर्म पर खास ध्यान रखो आ क्या नहीं बात छे लिक्विड फेज अरे गैसियस फेज इसमें वेपर फेज नहीं बात छे चलो एक्स टू कौन से डायक्लोरोमीथेन चलो पी टू के लू मड़ी भैया तो 415 इनटू 0.6882 कितना आंसर होता है ना 285.603 डिवाइडेड बाय टोटल प्रेशर 347.9 चलो फाइनल आंसर आनो शू आवे छे 0.821 બરાબર હવે આવું તમારે ત્યાં કરવાની જરૂર નથી આટલું લાંબુ બરાબર તમે શું કરી શકો x2 માટે તો x2 is equal to 1 - x1 તો 1 - x1 એટલે શું કરવાનું તમારે 0.179 તો શું આન્સર આવે છે આનો 0.821 ક્લિયર તો આ થઈ ગયું મોલ ફ્રેક્શન ઓફ ડાયક્લોરોમિથેન જો અહીંયા હું કેલ્ક્યુલેટ કરતો આગળ પણ કેમ નથી કર્યું મેં કેમ કે આ તો આટલું તો ફાવશે તમને મલ્ટીપ્લાય કરતા તો આટલું મલ્ટીપ્લાય કરી દેજો સેજ અને વ્યવસ્થિત લખી લેજો તમે શું કરો છો કે ક્યારે કોઈ પણ ન્યુમેરિકલ તમે કરો છો તો ડાયરેક્ટ તમે ગોખવાનો ટ્રાય કરો છો ઇટ મીન્સ આ ન્યુમેરિકલ આવે તો પહેલા આવું ફાઇન્ડ કરી દેવાનું પહેલા માસ ફાઇન્ડ કરી દેવાનું કેમ ફાઇન્ડ કરવાનું ખબર નહીં ડાયરેક્ટ મોલ ફાઇન્ડ કરી દેવાના કેમ ફાઇન્ડ કરવાના ખબર નહીં તો હરેક ન્યુમેરિકલ માટે ખાસ મારે કહેવાનું કે ન્યુમેરિકલ વ્યવસ્થિત શાંતિથી રીડ કરો જે પણ ન્યુમેરિકલ આપ્યા છે તમારે થિયરી પરથી જ આપ્યા છે થિયરીનો ઉપયોગ જ છે થિયરીનો યુઝ જ છે તો તમારે પહેલા સમજવાનું કે આ થિયરી કઈ છે એમાં જે ફાઇન્ડ કરવા માંગ્યું છે એનું તમારે શું કરો પહેલા ફોર્મ્યુલા લખો હવે ફોર્મ્યુલા લખ્યા પછી વિચારો કે આમાં કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે તો જે વસ્તુ આપણને આપેલી હોય એ વસ્તુ મૂકવાની અને જે ના આપેલી હોય એને આપણે શું કરવાનું શોધવાની અને શોધ્યા પછી એને લખી દેવાનું પુટ ઇન ઇક્વેશન નંબર 1 પુટ ઇન ઇક્વેશન નંબર 2 જ્યાં જ્યાં જે જે મળ્યું હોય આમાં લખી દેવાનું કે x1 અને x2 ની વેલ્યુ આમાં મૂકતા જે મૂકતા મૂકી દેવાનું અને રેગ્યુલર તમારે કેલ્ક્યુલેટ કરી દેવાનું ફરી એકવાર લાસ્ટ ફાઇનલ તમને અહીંયા ડાયક્લોરોમિથેન બંનેનું પ્યોર વેપર પ્રેશર આપેલું હતું બંનેને મિક્સ કર્યા મિક્સ કર્યા પછી ટોટલ વેપર પ્રેશર ફાઇન્ડ કર્યું હવે મિક્સ કર્યા પછી જે વેપરમાં કન્વર્ટેડ જે તમારા કેવાનો મતલબ ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન છે એનું કોન્સન્ટ્રેશન તમારે ફાઇન્ડ કરવાનું હતું જે તમે આ ફાઇન્ડ કર્યું ચલો તો આપણો આ ન્યુમેરિકલ કમ્પ્લીટ થયો તમે વ્યવસ્થિત લખી દેજો અને ડિસ્ક્રિપ્શનમાં કે જ્યાં તમારે પેલું લિંક મૂકવાની હશે ફોટોની એ તમને હું મૂકી દઈશ કે આનું સોલ્યુશન કેવી રીતના કરેલું છે બરાબર ક્લિયર ચલો મળીએ આના પછીના નેક્સ્ટ ન્યુમેરિકલમાં હેલો તો હેલો સ્ટુડન્ટ તો જે રીતે તમને આ એક ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ હતો કે બંને ન્યુમેરિકલ જે એની આગળ મૂક્યો આપણે 1.4 અને 1.5 તો બંને ન્યુમેરિકલમાં થોડોક ડાઉટ હતો પ્રોબ્લેમ હતા સ્ટુડન્ટને તો આ બંનેના વિડીયો બનાવીને તમને મોકલી આપ્યા એમ જો તમને આગળ કોઈ એવા ન્યુમેરિકલમાં તમને પ્રોબ્લેમ હોય કંઈક કે ના ખબર પડતી હોય કોઈ થિયરીમાં ખબર ના પડતી હોય તો ખાસ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કાં તો પછી હું પહેલાં એડિટ કરે છે અને કહી દઉં છું અહીંયા આગળ તમારો નંબર આવશે એ નંબર પર મને વોટ્સઅપ મેસેજ કરીને પણ કહી શકો કે સર અમને આ પ્રશ્નનો ડાઉટ છે તો મને સોલ્વ કરી આપો તો થોડો બિઝી શિડ્યુલ છે પણ છતાં ટ્રાય કરીશું મેક્સિમમ કે બને એટલા અને નેક્સ્ટ ટાઈમમાં તમારા ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પણ જે પણ કન્વર્ઝન છે અને આગળ ન્યુમેરિકલમાં પણ હજુ ઘણા એવા ન્યુમેરિકલ છે કે જે 100% અહીંયા વિડીયો અપલોડ કરવાનો ટ્રાય કરીશ ટાઈમ કાઢીને તો ચલો જો પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને આ ન્યુમેરિકલ ફાવ્યો હોય તો બીજા એવા ફ્રેન્ડ્સને બીજા એવા સ્ટુડન્ટને ખાસ શેર કરજો ચલો જય માતા